વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ છ માં સામાન્ય જ્ઞાન માં પાઠ પચીસ કૌશલ્ય આજે આપણે એમાં જોઈશું નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કમ્સ બોક્સમાં લખો એમાં પહેલું છે પ્રથમ બે શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખીએ તો પ્રશ્નાચિહ્નના સ્થાને કયો વિકલ્પ આવે જે અહીંયા પ્રશ્નાચિહ્ન છે એના સ્થાને આના પછીનો કયો વિકલ્પ આવે એમાં પહેલું છે છાપું પછી છે સંપાદક પછી છે ફિલ્મ એટલે જે ફિલ્મ બનાવે છે પછી જેનું ફિલ્મ રેડી થાય છે પહેલાં લખે છે પછી ફિલ્મ રેડી થાય છે પછી ફિલ્મ જે આવે છે આપણા થિયેટર્સમાં પછી એના પછી ક્વેશ્ચનમાં એટલે એના પછી શું આવશે એની આગળ તો એ આપણે જવાબમાં જોવાનું છે તો એમાં પહેલું ઓપ્શનમાં છે અભિનેતા એટલે કે એક્ટર્સ દિગ્દર્શક એટલે કે આપણે જે જોઈએ પછી પ્રેક્ષકો પછી નિર્માતા જવાબમાં આવશે આવશે બી પછી નીચે જોઈશું જે રીતે ન્યાયાલયનો સંબંધ વકીલો સાથે છે તે જ રીતે દવાખાનાનો સંબંધ કોની સાથે છે જેમ વકીલનો સંબંધ ન્યાયાલયનો સંબંધ વકીલ સાથે હોય છે તો દવાખાનાનો શું આવશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઓપ્શન એમાં વોર્ડ સાથે બી માં દર્દીઓ સાથે સીમાં પથારી સાથે અને ડીમાં ડૉક્ટર સાથે તો હમણાં જવાબ શું આવશે ડી ડોક્ટર સાથે જવાબમાં આવશે ડી ડોક્ટરો સાથે દવાખાનાનો સંબંધ હોય છે ત્રીજું જો સમુદ્ર ઊંડાઈ એટલે સમુદ્રની ઊંડાઈ માપવામાં આવે છે તો પર્વત તો પર્વતને કયા એકમમાં માપવામાં આવે છે તો આપણે જવાબમાં જોઈશું એ બરફ બી પર્વતારોહણ સી ઊંચાઈ ડી હિમાલય આમાંથી કયો જવાબ આવશે ઊંચાઈ પર્વતને એકમ માપવાનો એકમ કયો છે ઊંચાઈ છે તો જવાબમાં આવશે સી ઊંચાઈ પછી ચોથું નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય ત્રણ વિકલ્પોથી જુદો પડે છે મુંબઈ છે એમાં મુંબઈ બીમાં ચેન્નઈ સીમાં કંડલા પછી ડીમાં દિલ્હી આપણે આમાં જોઈશું કે કયો વિકલ્પ જુદો પડે છે તો મુંબઈ શું છે પછી ચેન્નઈ છે પછી કંડલા બંદર છે પછી ચેન્નાઈમાં પણ દરિયો છે પછી મુંબઈમાં પણ દરિયો છે તો પછી રહ્યું શું દિલ્હી તો શું જુદો પડશે દિલ્હી પછી પાંચમું પ્રિયંકા સીમા કરતાં મોટી છે સીમા કૃષ્ણા કરતાં મોટી છે કૃષ્ણા પ્રિયા કરતાં મોટી છે તો આ બધામાં સૌથી નાનું કોણ તેમાં આપણે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો જે પ્રિયંકા છે એ સીમા કરતાં કેવી છે મોટી છે પ્રિયંકા પછી કોનો વારો આવે છે અહીંયા સીમાનો એ સીમા છે એ કોના કરતાં મોટી છે કૃષ્ણા કરતા મોટી છે પછી અહીંયા કોણ આવશે કૃષ્ણા તો કૃષ્ણા પ્રિયા કરતા મોટી છે તો આમાં શું પૂછ્યું છે કે નાનું કોણ એટલે પ્રિયંકા પણ મોટી છે એ પછી સીમા પણ મોટી છે પછી અહીંયા કૃષ્ણા પણ મોટી છે તો અહીંયા નાનું હવે રહ્યું કોણ અહીંયા પ્રિયા તો પ્રિયા શું થયું આપણા જવાબમાં આપણે જોઈએ એ પ્રિયંકા બી કૃષ્ણા સી પ્રિયા ડી સીમા તો આપણે અહીંયા જવાબમાં શું આવશે સી પ્રિયા પ્રિયા આ ત્રણ કરતાં નાની છે કેમ કે સીમા કરતાં પ્રિયંકા મોટી છે સીમા કૃષ્ણા કરતાં મોટી છે પછી અહીંયા કૃષ્ણા પ્રિયા કરતાં મોટી છે એટલે કૃષ્ણા મોટી છે પ્રિયા નાની છે એટલે બધા કરતાં નાનું કોણ આવશે સી પ્રિયા આવશે પછી છટ્ટું નીચેનામાંથી કયું સ્થળ અન્ય સ્થળોથી જુદું પડે છે તેમાં પહેલું છે વૈષ્ણવદેવી બીજું છે શિવલા પછી સી દાર્જિલિંગ ડી નૈનીતાલ તો એમાં વૈષ્ણવદેવી છે એ શું છે તીર્થયાત્રાધામ છે અને બીજા બધા છે એ ફરવાના સ્થળો છે પિકનિક સ્પોટ છે અને આ છે એ તીર્થધામમાં આવે છે એટલે આ શું જુદું વૈષ્ણવદેવી એ આપણા જવાબમાં છે એ જુદું પડે છે તો જવાબ આવશે એ વૈષ્ણવદેવી પછી સાતમું દિનકરભાઈના કુટુંબમાં ત્રણ દીકરીઓ છે દરેક દીકરીને એક ભાઈ છે તો કુટુંબમાં કેટલા પુરુષ તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા શું પૂછ્યું છે તો કુટુંબમાં કેટલા પુરુષો હશે કે દિનકરભાઈના કુટુંબમાં ત્રણ દીકરી છે આપણે આજે આ સવાલ લખીને જોઈશું આપણે અહીંયા સવાલમાં શું છે કે દિનકરભાઈના કુટુંબમાં ત્રણ દીકરી છે એટલે દિનકરભાઈ છે એમના કુટુંબમાં ત્રણ દીકરી ડી એટલે નો ડી એ ત્રણ દીકરી છે દરેક દીકરીને એક ભાઈ છે એટલે ત્રણ દીકરી છે એને એક ભાઈ છે બી મીન્સ બ્રધર બ્રધર એટલે એક ભાઈ છે ત્રણેય દીકરીઓને એક ભાઈ છે તો આપણે સવાલમાં શું પૂછ્યું છે તો કુટુંબમાં કેટલા પુરુષ હશે તો પુરુષની વાત કરી છે તો કેટલા પુરુષ હશે એક દિનકરભાઈ અને એક આ એમ ત્રણ દીકરી છે તો ત્રણેય દીકરીનો એક જ એક ભાઈ છે જેમ તમારે તમારા પપ્પા હોય પછી તમારા પપ્પાના ત્રમે ત્રણ તમે બેન હોવ ત્રણ છોકરીઓ હોય અને તમારા ત્રણ છોકરીના એક ભાઈ હોય તમારો તો તમારા ઘરમાં કેટલા પુરુષ થાય જેમ કે આ દિનકરભાઈ એક પુરુષ અને આ એનો ભાઈ બીજો પુરુષ એટલે કેટલા થયા બે પુરુષો છે તો આપણો જવાબ શું આવશે ડી બે પુરુષ એક દિનકરભાઈ પોતે અને એક એમનો છોકરો જે ત્રણ બેનનો ભાઈ હતો એ અને ભાઈનો એ શું થાય છોકરો થાય એટલે એક કુટુંબમાં કેટલા પુરુષ આયા બે પુરુષ આયા એક દિનકરભાઈ પોતે અને એક એમનો છોકરો એમ કરીને બે પુરુષ થાય તો આપણો જવાબ આવશે ડી બે આવશે પછી આઠમો સિગ્નેચર શબ્દના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને આપેલા શબ્દમાં કયો શબ્દ ન બનાવી શકાય આપણે જે આ સિગ્નેચરનો સ્પેલિંગ આપ્યો છે એ સ્પેલિંગના શબ્દોને વાપરીને કયો શબ્દ ન બનાવી શકાય તે પૂછ્યું છે તો હવે આપણે ઓપ્શન એ જોઈશું એમાં છે એસ એ ટી યુ આર એન તો આમાં આ વર્ડ્સ આપેલા છે દેખાવ એસ એ ટી યુ આર એન આ તો આપેલો છે પછી આવશે બી નેશન એન એ ટી ટીઆઈ એન નેશન તો નેશનનો એન છે એ પણ છે ટી છે આઈ પણ છે પણ ઓ છે નહીં આ સિગ્નેચર સ્પેલિંગમાં અહીંયા ઓ છે નેશનમાં આપણા સિગ્નેચર સ્પેલિંગમાં ક્યાંય ઓ આપેલો છે નહીં સીમાં જોઈશું કે ગિટાર છે તો ગીટારમાં જી છે તો આપણે અહીંયા સિગ્નેચરમાં પણ જી છે આઈ છે અહીંયા પણ આઈ છે ટી છે તો સિગ્નેચરમાં પણ ટી છે એ છે તો અહીંયા પણ એ છે આર અહીંયા પણ આર છે એટલે આવી આવશે પછી નેટ છે તો નેટમાં એન છે એ પણ સિગ્નેચરના શબ્દોમાં છે ઇ છે એ પણ સિગ્નેચરના શબ્દોમાં છે એ છે એ પણ શબ્દોમાં છે ટી છે એ પણ સિગ્નેચરના શબ્દોમાં આપેલો છે તો આપણે આમાં ચારમાંથી કયો ઓપ્શન આવશે બી કે સિગ્નેચરમાં ઓ શબ્દ આપેલો નથી એટલે આપણે સવાલમાં શું પૂછે છે શબ્દોમાંથી કયો શબ્દ ન બનાવી શકાય શું સવાલ છે ન બનાવી શકાય તો આ ત્રણમાંથી તો શબ્દ બને છે તો આ બી છે એમાંથી શબ્દ બનતો નથી તો આપણો જવાબ આવશે બી નેશન પછી આગળ આપેલ શ્રેણીની આગળની સંખ્યા કઈ છે ધારો કે આ એક છે તો એકમાં બે આપણે ઉમેરીએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો ત્રણ થાય પછી ત્રણ છે આપણે અહીંયા બે ઉમેર્યા તો પછી અહીંયા કેટલા ઉમેરવાના આવશે ત્રણ ઉમેરવાના તો અહીંયા છ થશે તો છ છે એમાં આપણે કેટલા ઉમેરવાના આવશે આપણે પછી આવ્યું ચાર તો છ માં ચાર ઉમેરીએ તો કેટલા થાય દસ થાય અને દસમાં આપણે પાંચ ઉમેર્યા તો કેટલા થયા પંદર જવાબ આવ્યો તો હવે આપણે કયો આવ્યા અહીંયા પાંચ ઉમેરીએ તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા ઉમેરીશું અહીંયા પાંચ ઉમેર્યા છે તો હવે આપણે ઉમેરીશું છ તો પંદર અને છ કેટલા થાય એકવીસ આપણે અહીંયા જવાબમાં આવશે એકવીસ આપણે ઓપ્શનમાં જોઈએ તો અહીંયા ડી ઓપ્શનમાં આપેલું છે એકવીસ અઢાર છે ઓગણીસ વીસ છે એ ત્રણ આવે નહીં અહીંયા એક એક કરીને આપણે ઉમેરતું જવાનું છે જેમ કે અહીંયા એક હતો તો એકમાં આપણે બે ઉમેર્યા તો કેટલા જવાબ આવ્યો આપણો 3 જવાબ આવ્યો એ 3 માં 3 ઉમેર્યા અહિયાં 2 પછી 3 તો 3 ઉમેરતા આપણો જવાબ કેટલો આવ્યો 6 આવ્યો પછી આપણે 4 ઉમેર્યા તો આપણો જવાબ કેટલો આવ્યો અહિયાં 10 આવ્યો તો 10 માં આપણે 5 ઉમેર્યા તો આપણો અહિયાં જવાબ કેટલો આવ્યો 15 આવ્યો એ 15 માં આપણે અહિયાં 6 ઉમેરીએ તો કેટલા જવાબ આવશે 21 તો આપણો જવાબ શું આવ્યો 21 હવે આગળ જોઈએ 10 માં ખૂટતી સંખ્યા લખો તો અહીંયા કેવું છે બારસો છપ્પન છે તેરસો સત્તાવન છે ખાલી જગ્યા પંદરસો ઓગણસાહીઠ છે તો આપણે ઓપ્શનમાં જોઈએ પહેલો ઓપ્શન છે એ બાવીસો છપ્પન અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ રીતે છે અહીંયા બારસો છપ્પન છે પછી તેરસો છપ સત્તાવન છે એક એક આગળ છે અહીંયા પણ એક સ્ટેપ આગળ અને અહીંયા ઉપર એક સ્ટેપ આગળ છે અહીંયા બાર છે તો અહીંયા આપણે કેટલા લીધા છે તેરસો લીધા છે અહીંયા બારસો છે અહીંયા તેરસો લીધા છે અહીંયા છપ્પન છે તો અહીંયા કેટલા લીધા છે સત્તાવન લીધા છે તો હવે અહીંયા શું આવશે તેર છે તો અહીંયા સ્ટેપમાં પછી શું આવશે ચૌદ આવશે અને અહીંયા સત્તાવન છે તો હવે અહીંયા એક સ્ટેપ આગળ લઈએ તો કેટલું આવશે અઠ્ઠાવન આવશે તો આપણો જવાબ શું આવ્યો બી ચૌદસો અઠ્ઠાવન આપ અહીંયા આગળ જોઈએ તો આપણે ચૌદ છે તો પછી અહીંયા આપણે પંદર આપણે જોઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો આપણે અહીંયા ચૌદ લીધા તો અહીંયા પંદર આવ્યા અહીંયા અઠ્ઠાવન છે તો આગળ કેટલા આવ્યા ઓગણસો એટલે આપણો જવાબ સાચો છે જવાબ આવશે બી ચૌદસો અઠ્ઠાવન હવે અગિયાર નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય ત્રણ વિકલ્પોથી જુદો પડે છે પાર્લેજી લખાની બાટા એક્શન આ જે ત્રણ આપ્યા છે બી સી અને ડી જેમાં લખાની એક બૂટ ફૂટવેર કંપની છે પછી સી બાટા એ પણ ફૂટવેર કંપની છે આપણે જે બૂટ ચંપલ પહેરીએ છીએ એની કંપની છે એક એક્શન પણ એની કંપની છે પાર્લેજી શું છે આપણે જે પાર્લેજી બિસ્કીટ ખાઈએ છીએ એ ફૂડ કંપની છે તો આ કયો શબ્દ આપણો અહીંયા જુદો પડશે એ જવાબમાં આવશે એ પાર્લે જી નીચે આપેલી શ્રેણીમાં એક સંખ્યા ખોટી લખાઈ છે તે સંખ્યા કઈ હશે આમાં આપણે જોઈએ કે પહેલાં ઓપ્શનમાં છે બાવીસ સત્તર અગિયાર અને સાત અહીંયા જે છે એ બધી કઈ સંખ્યા છે એકી સંખ્યા છે અને બાવીસ છે એ કઈ સંખ્યા આવી છે બી એકી સંખ્યા એટલે કઈ સંખ્યા ખોટી લખાય છે ઓપ્શન એ બાવીસ કઈ આવશે ઓપ્શન એ બાવીસ આવશે પછી તેરમું નીચે આપેલ મહિનાના કયા જોડકામાં તેના બંને મહિના દિવસોની સંખ્યા અલગ અલગ આવશે તો આપણે પહેલાં જોઈએ માર્ચ અને ઓગસ્ટ આ બંનેની સરખી હોય છે પછી જૂન અને નવેમ્બર આ બંનેની સરખી હોય છે હવે આ સી એમાં એપ્રિલમાં કેટલા મહિના હોય કેટલા દિવસ હોય છે ત્રીસ દિવસ અને ડિસેમ્બરમાં કેટલા હોય છે એકત્રીસ પછી આમાં પણ સરખા હોય છે એકત્રીસ એકત્રીસ દિવસ હોય છે તો આપણો જવાબ કયો આવશે સી એપ્રિલ અને ડિસેમ્બર કે એમાં અલગ અલગ હોય છે એપ્રિલમાં ત્રીસ દિવસ હોય છે ડિસેમ્બરમાં એકત્રીસ દિવસ હોય છે પછી આગળ જોઈએ એક વ્યક્તિ એક છોકરાની બાબતમાં કહે છે કે આ છોકરો મારા પિતાજીનો એકનો એક પુત્ર છે તો તે વ્યક્તિ અને છોકરા વચ્ચે શું સંબંધ હશે એટલે અહીંયા જે છોકરાની બાબતમાં કહે છે એટલે અહીંયા એક જે વ્યક્તિ છે એ શું કહે છે કે આ છોકરો મારા પિતાજીનો એકનો એક પુત્ર છે એટલે તમારા પિતાજીનો પુત્ર હોય એ તમારો શું થાય અહીંયા તો અને તો તે વ્યક્તિ અને છોકરા વચ્ચેનો સંબંધ શું થાય ધારો કે આ છોકરો એમ કહે છે કે આ મારા પિતાજીનો એકનો એક છોકરો છે તે શું થયો ભાઈ થયો અને જે એ વ્યક્તિ જે બોલે છે એની શું થાય બહેન થાય તો અહીંયા આપણો કયો સંબંધ બનશે ભાઈ બહેનનો તો જવાબ શું આવશે એ ભાઈ અને બહેનનો તો આજે આપણો અહીંયા પચીસમો પાર્ટ પૂર્ણ થાય છે આજનું હોમવર્ક છે પચીસમાં પાર્ટ સ્વાધ્યાય પોથીમાં અને નોટમાં ફરજિયાતપણે લખું આવજો વિદ્યાર્થી મિત્રો